फ्रेंड्स जय 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 श्री राम। हर घर में एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा। एक એવી વાત, જ્યારે 22મી તારીખ અને અયોધ્યામાં શ્રી રામલલ્લાની જે વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા અને જે એક સનાતન ધર્મમાં એવું કહીએ કે આ જે 500 વર્ષ જૂની ઘડીનો ઇંતજાર અને જ્યાં જય જય શ્રી રામ, ખાસ દ્વારકામાં એક વિશેષ નાના માણસની મોટી દાતારી અને ખાસ આપણી સાથે અહીંયા ધીરજભાઈ વેગડ છે, જેમના દ્વારા 1,00,000 દીવા જે વિનામૂલ્યે દ્વારકાવાસીઓને અર્પણ કરવામાં આવશે અને હરેક ઘરમાં ફરી પાછી દિવાળી આવી હોય એવી જ રીતે રામ ભગવાનની જે અયોધ્યામાં ઉજવણી થઈ છે એવી જ ઉજવણી દ્વારકામાં કરવામાં આવશે। આપણી સાથે અહીંયા ધીરજભાઈ છે, એમની સાથે આપણે વાત કરીએ। ધીરજભાઈ, જે રીતનું આયોજન 1,00,000 દીવા જે અમે આવીને જોયા, કેટલો સમય લાગ્યો બનાવતા અને આનો વિચાર તમને ક્યાંથી આવ્યો? બસ આનો વિચારમાં એવું છે કે મને શ્રીરામ ભગવાનની ઉપરથી એટલી લાગણી છે ને આખા વિશ્વમાં આજે અયોધ્યામાં રામલીલા પધાર્યા છે ને એનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અવડું મોટું છે, તો મને એટલું એમ થાય કે આપણે કંઈક દ્વારકામાં રહે છે, આપણે ધાર્મિક સ્થળમાં રહે તો આપણે કંઈક કરવું જોઈએ, તો એટલા માટે મને એવું કંઈક થયું કે મારા જેવું ભલે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો આજે મને એવો વિચાર આવ્યો એટલે હું 1,00,000 દીવાની સગવડ કરી ને અત્યારે આ બધું આયોજન કરી રહ્યો છું। ખાસ કરીને દીવા છે કેવી રીતે વેચવાનું આયોજન કર્યું છે, શું કહેશો એ બાબતે? બસ વેચવામાં એવું છે કે આપણે મારે શક્તિ માટલા ભંડાર, ત્યાં મારો રોજગાર છે, ત્યાં મારે સ્ટોલ બનાવશું, ત્યાંથી આપણે એક પત્રિકાને આતે જાહેર કરેલું છે કે ઘરદીઠ 5 દીવા આપણે પેકિંગ કરી ને ઘરદીઠ 5 દીવાનું અહીંયા સ્ટોલ રાખેલ છે, તે આપણે જાહેર કરી દીધું કે અહીંથી લઈ જવાનું। 1,00,000 દીવા બનાવવા માટે કેટલો સમય લાગ્યો, કોણે કોણે સાથ આપ્યો, શું કહેશો બાબતે? 1,00,000 દીવામાં એવું છે કે આપણે દીવા મંગાવી લીધા છે ને અમારા પરિવારના સહયોગથી આજે અમે રાતે 1-1-2 વાગ્યા સુધી બેસી ને બધા હળી મળીને અમે બધા સાથ સહયોગથી આટલા 1-1,00,000નું પેકિંગ, 5-5નું પેકિંગ કરી ને 2 વાટું આપણે 10 વાટું એની સાથેનું પેકિંગ કરીને અમે સાથે આપવાના છીએ। તો ખાસ દ્વારકાવાસીઓ, ભથાણ ચોકની અંદર આવેલું શક્તિ માટલા ભંડાર અને જ્યાં 21 સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી જે એક વિનામૂલ્યે એક દ્વારકામાં જે વિશેષ દીપ પ્રાગટ્યની રામલલ્લા જ્યારે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થતા હોય અને એની ઉજવણી ખાસ દ્વારકામાં થાય તેના માટે આ જે આપણી સાથે અહીંયા ધીરજભાઈ વેગળ છે, નાના માણસની મોટી દાતારી જે સામે આવી છે વિશેષ આયોજન, તો અવશ્ય પથાણ ચોકમાંથી આપ દીપ લ્યો અને આપના ઘરે પ્રાગટ્ય કરો અને સનાતન ધર્મ જે આપણે હિન્દુ છીએ અને ખાસ જે જ્યારે આ 500 વર્ષ જે ઘડીનો ઇંતજાર હતો તે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા પધારતા હોય ત્યારે વિશેષ આયોજન જ્યારે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું હોય ત્યારે દ્વારકામાં પણ વિશેષ આયોજન થશે અને દ્વારકા જોડી દીવમ ધોવાણી સૌને મારા જય 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 શ્રી રામ।